કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું આ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ થ્રીની અંદર ભાગાકારમાં દશાંશ સંખ્યાઓના ભાગાકાર જોવાના છે. પાર્ટ વન અને ટુમાં આપણે ભાગાકાર જોયા, એકની અશેષ ભાગાકાર જોયા, પછી શેષ રહે એવા ભાગાકાર જોયા, અને પાર્ટ થ્રીમાં આપણે દશાંશ સંખ્યાઓના ભાગાકાર જોવાના છે. તો જોઈએ આપણે, ચલો આવો. અહીંયા સૌથી પહેલું છે દશાંશ સંખ્યાઓના ભાગાકાર. હવે જ્યારે વિદ્યાર્થીઓ પોઈન્ટ જોવે ને, દશાંશ સંખ્યાઓ જોવે ને, એટલે ગભરાઈ જાય કે પોઈન્ટવાળા ભાગાકાર કઈ રીતે કરવાના. પણ એકદમ જ સહેલી વસ્તુ છે. જુઓ, તમે અહીંયા જોશો એટલે તમે પણ સમજી જશો કે આ સાવ સહેલી વસ્તુ છે. જુઓ, સૌથી પહેલાં આપણે જ્યારે છેદમાં 10, 100 કે 1000 આવેલું હોય ત્યારે ભાગાકાર કઈ રીતે કરવો, તો જોઈએ આપણે. પહેલો દાખલો છે 31.5 ભાગ્યા 10. આને કઈ રીતે કરવાનું? 31.5 ભાગ્યા 10. હવે એક સામાન્ય વસ્તુ યાદ રાખો, જ્યારે તમારે કોઈ પણ સંખ્યાનો 10 વડે ભાગાકાર કરવાનો છે, એટલે કે જુઓ આ 31.5 ભાગ્યા 10, બરાબર, તો તમે ગુણાકારમાં જેમ કર્યું એવી રીતે આપણે ભાગાકારમાં પણ નિયમ છે. જુઓ, છેદમાં કેટલા છે? 1ની પાછળ કેટલા શૂન્ય છે? 1 જ શૂન્ય છે. તો તમારો જે પોઈન્ટ છે એને 1 અંક ડાબી બાજુ જેટલું ખસવાનું. ગુણાકારમાં કેવી રીતે તમે ખસતા હતા કે જેટલા શૂન્ય હોય ગુણાકારમાં એટલા તમે જમણી બાજુ ખસતા હતા, એવી જ રીતે ભાગાકારની અંદર અહીંયા 1ની પાછળ જેટલા શૂન્ય છે એટલા તમારે ડાબી બાજુએ ખસવાનું. એટલે તમારો પોઈન્ટ ક્યાં હતો? 31ની બાજુમાં. એ ખસીને ક્યાં આવશે? અહીંયા 3ની બાજુમાં. એટલે કઈ રીતે બનશે જવાબ? 3.15. પડે ખબર? એકદમ જ સહેલું છે. જેટલા શૂન્ય હોય એટલું ડાબી બાજુએ ખસવાનું. જેટલા શૂન્ય હોય એટલો પોઈન્ટને, દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવાનો. હજી એક દાખલો જોઈએ. ચલો 31.5 ભાગ્યા 10. ચલો હવે અહીંયા કેટલા શૂન્ય છે? 1ની પાછળ 2 શૂન્ય છે, 1 અને 2, બરાબર. તો આપણે આ દશાંશ ચિહ્ન છે, પોઈન્ટ છે, એને 2 અંક ડાબી બાજુએ જશું. તો જુઓ આ 1 અને આ 2, તો અહીંયા પોઈન્ટ આવી જશે. તો સંખ્યા કઈ થઈ જશે? 0.315, બરાબર. હજી એક દાખલો આપણે જોઈએ. 31.5 ભાગ્યા 1000. હવે એને હું આ રીતે લખું છું, 31.5 ભાગ્યા 1000. જુઓ અહીંયા 1ની પાછળ કેટલા શૂન્ય છે? 1, 2 અને 3. તો આપણે દશાંશ ચિહ્નને 3 અંક ડાબી બાજુએ ખસેડવાનું. તો આ 1, આ 2 અને આ 3, પણ આ જે ખાલી સ્થાન 3 છે ત્યાં આપણે શું મૂકી દેવાનું? 0. એટલે જવાબ શું આવશે? પછી આપણે અહીં પોઈન્ટ કરવાનો, તો 0.0315. સમજાણું? એકદમ જ સહેલું છે. 1ની પાછળ જેટલા શૂન્ય લાગે એટલું તમારે દશાંશ ચિહ્નને ડાબી બાજુએ ખસવાનું, બરાબર. જેમ કે 1 શૂન્ય હોય તો 1 પગલું ખસવાનું, 1 અંક ખસવાનું. 2 શૂન્ય હોય તો તમારે 2 અંક જેટલું ખસવાનું. આ રીતે કરવાનું. ચલો હજી આપણે દાખલા જોઈએ, છે ને સાવ સહેલું. ચલો 231.5 ભાગ્યા 10 આપણે આને લખીએ. 231.5 ભાગ્યા 10, આનો અર્થ શું થશે? કે 1 જ શૂન્ય છે, દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુએ 1 અંક સુધી ખસવાનું. એટલે થશે, અહીંયા પોઈન્ટ આવી જશે, એટલે થશે 23.15. એના પછી 231.5 ભાગ્યા 100, તો આનો અર્થ શું થયો? તમારે ડાબી બાજુ કેટલા અંક ખસવાનું? 2 અંક. એટલે પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. દશાંશ ચિહ્નને તમારે 2 અંક સુધી ખસેડવાનું. ક્યાં આવી જશે દશાંશ ચિહ્ન તમારું? અહીંયા 2ની પાસે. તો જવાબ કેટલો આવશે? 2.315. હજી એક દાખલો એવો જ છે આપણે, 231.5 ભાગ્યા 1000. જુઓ, સૌથી પહેલાં 10 વડે ભાગાકાર, ત્યાર પછી 100 વડે, એટલે તમે 2 અંક ડાબી બાજુ ખસશો, અને અહીંયા 1000 છે એટલે કે 3 શૂન્ય છે, તો તમારે પોઈન્ટને ડાબી બાજુ 3 અંક સુધી ખસેડવાનો. તો ચલો અહીંયા 231.5 ભાગ્યા 1000, એટલે તમારે દશાંશ ચિહ્નને 3 અંક, એટલે આ પહેલો, બીજો અને ત્રીજો, અહીંયા પોઈન્ટ આવી જશે. જવાબ આવશે 0.2315, બરાબર.
આ રીતે તમને આવડે? હા, એકદમ જ સહેલું છે. એક જ વસ્તુ યાદ રાખવાની કે તમારે પોઈન્ટને દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય હોય એટલું ડાબી બાજુએ તમારે ખસેડવાનું. એ તમારો જવાબ. ગુણાકારમાં તમે શું કરતા હતા? જમણી બાજુએ ખસતા હતા. જેટલા શૂન્ય હોય એટલા ગુણાકારનો વિડીયો જુઓ, કદાચ તમે ન જોયો હોય તો. એમાં આપણે કઈ રીતે કર્યું હતું? દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડતા હતા ગુણાકારમાં, અને ભાગાકાર હોય ત્યારે તમારે દશાંશ ચિહ્નને ડાબી બાજુએ ખસેડવાનું. જો છેદમાં 10, 100 અને 1000 હોય તો આ રીતે થાય. હવે માની લો કે તમારે દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર કરવાનો છે, એટલે કે છેદમાં આવી રીતે 10, 100 કે 1000 નથી, બીજી કોઈ સંખ્યા આપેલી છે અને એની સાથે તમારે ભાગાકાર કરવાનો છે. તો કઈ રીતે થશે જોઈએ આપણે. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર, એટલે બંને દશાંશ સંખ્યાઓ છે, તો આનો ભાગાકાર કઈ રીતે થશે જોઈએ. 25.5 ભાગ્યા 0.5 આને આપણે લખીએ. ચલો 25.5 ભાગ્યા 0.5. હવે જુઓ, હવે 25.5 છે, એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક અંક છે, બરાબર? જોજો, હા, 25.5માં પોઈન્ટ પછી એક અંક છે. તો આપણે પોઈન્ટને કાઢવો હોય તો આપણે શું કરવું પડે? આ પોઈન્ટને મેં કાઢ્યો તો એક અંક હોય તો 10 મૂકવાના છેદમાં. શું મૂકવાના? 10. ત્યાર પછી આ ભાગ્યા 0.5 છે, એટલે કે ભાગ્યા 0.5 છે, એમાં પણ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? એક જ અંક છે. તો એ આપણે પોઈન્ટ કાઢવો હોય તો એક અંક કાઢવા માટે, પોઈન્ટ કાઢવા માટે આપણે 10 મૂકવા પડશે, બરાબર? જો પોઈન્ટ પછી બે આંકડા હોય તો છેદમાં 100 મૂકવાના, દશાંશ ચિહ્ન પછી 3 અંકો હોય તો છેદમાં 1000 મૂકવાના, બરાબર? તો હવે તમે 10 મૂકી દીધા પછી તમારો પોઈન્ટ નીકળી ગયો, સાદી સંખ્યા બની ગઈ. હવે તમે શું કરશો? જુઓ, 255 ભાગ્યા 10 ત્યાંના ત્યાં જ મૂકવાના. હવે ભાગાકાર કરવા માટે શું કરવાનું? તો કે અહીંયા જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરવાનો, એની સાથે ગુણાકાર કરવાનો. ફરીથી તમારે શું કરવાનું? ગુણાકાર કરવાનો. કોની સાથે? આના વ્યસ્ત સાથે. એટલે આ અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરવાનો અને ગુણાકાર કરવાનો. તો ગુણાકારની નિશાની અને આ જે છે એનો વ્યસ્ત કરવાનો, એટલે 5 ના છેદમાં 10 છે, એનો વ્યસ્ત શું થશે? વ્યસ્ત એટલે શું? છેદ હોય ને એને અંશમાં મૂકવાનો, અંશ હોય એને છેદમાં મૂકવાનો. તો અહીંયા છેદમાં કેટલા છે? 10, એને આપણે અંશમાં મૂકવાના, અને અંશમાં કેટલા છે? 5, એને આપણે છેદમાં મૂકવાના. આ રીતે, બરાબર? સાવ ઇઝી છે. ફરીથી એકવાર જુઓ, 25.5 ભાગ્યા 0.5. આપણે દશાંશ ચિહ્ન કાઢી નાખવાનું પહેલાં. તો દશાંશ ચિહ્નને કાઢવા માટે પોઈન્ટ પછી કેટલા અંક છે એટલા એકની પાછળ શૂન્ય મૂકવાના. અહીંયા 25.5 છે, પોઈન્ટ કાઢવા માટે મેં પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં 10 મૂક્યા, ભાગ્યાની નિશાની 0.5, તો એમાં પણ કેટલા છે? પોઈન્ટ પછી એક જ અંક છે. તો પોઈન્ટ કાઢવા માટે જો એક અંક હોય તો છેદમાં 10 મૂકી દેવાના અને પોઈન્ટ કાઢી દેવાનો, બરાબર? એટલે સાદી સંખ્યા બની જશે 255 ભાગ્યા 10 ભાગ્યા 5 ના છેદમાં 10. ચલો, હવે ભાગા કઈ રીતે થશે? તો ભાગાકાર કરવા માટે જુઓ, જે તમારો અપૂર્ણાંક છે એના વ્યસ્ત સાથે ગુણાકાર કરવાનો, એટલે આપણે 255 ના છેદમાં 10 ત્યાંના ત્યાં જ રાખવાના. અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરવાનો, એટલે કે છેદને અંશમાં લખવાનો, અંશને છેદમાં લખવાનો, એને વ્યસ્ત કહેવાય. તો આપણે એનો વ્યસ્ત 5 ના છેદમાં 10, એનો વ્યસ્ત થશે 10 ના છેદમાં 5, અને ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરવાની, બરાબર? હવે એકદમ ઇઝી છે. અંશ અને છેદમાં 10 10 કેન્સલ થઈ જશે. હવે અહીંયા અંશમાં 255 છે, છેદમાં છે 5, એટલે કે 255 ભાગ્યા 5. તો 5 વડે છેદ ઉડાડી દઈએ આપણે, એટલે કે 5 વડે ભાગાકાર કરી દઈએ. તો જુઓ, 5 ના ઘડિયામાં સૌથી પહેલાં 5 વડે ભાગ ચાલશે, પાયો પાયો 25, ત્યાર પછી 5 નીચે આવશે એટલે 5 એકા 5. તમને આ રીતે ન આવડે તો તમારે 255 ભાગ્યા 5 કરવાનું, એટલે આવશે 51. એટલે તમારો જવાબ કેટલો આવ્યો? 51, બરાબર? હજી એક દાખલો તમે જુઓ, 22.5 ભાગ્યા 1.5. ચલો સીધો પોઈન્ટ કાઢી દઉં છું, 225 ના છેદમાં 10, કારણ કે પોઈન્ટ પછી એક અંક છે, પછી ભાગ્યા, અને પહેલાં પોઈન્ટ કાઢી દઈએ એટલે 15 ના છેદમાં 10. ચલો, હવે ગુણા ભાગાકાર સીધો થશે નહીં, શું કરવાનું? આનો વ્યસ્ત કરવાનો અને અહીંયા ગુણાકારની નિશાની કરવાની. અહીંયા કંઈ કરવાનું નહીં, હા, પહેલાં અપૂર્ણાંકનું કંઈ નહીં કરવાનું. ગુણાકારની નિશાની, આનો વ્યસ્ત એટલે 10 ના છેદમાં 15. હવે 10 ને 10 કેન્સલ થઈ ગયા,
હવે શું થશે 225 ભાગ્યા 15 એટલે હું છેદ ઉડાડી દઉં 15નો. ચલો 15ના છેદ ઉડાડી એટલે 15 એકા 15 કેટલા વધે છે 7 એટલે આવશે 22માંથી 15 કાઢો એટલે 7 વધશે ઉપરથી 5 ઉતારો એટલે 15 5 75 તો જવાબ કેટલો આવ્યો તમારો 15. આ રીતે ન ફાવે તો 225 ભાગ્યા 15 કરી દો. અથવા તો બીજી પણ એક રીત છે 225ના તમે અવયવ પાડો અને 15ના અવયવ પાડો એટલે પણ તમને ખબર પડી જશે બરાબર. તો આ રીતે તમે અવયવ પાડીને પણ કરી શકો છો અને સીધો ભાગાકાર કરીને કરશો તો પણ જવાબ આવી જશે. સમજાય છે તમને દાખલા? ચલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. જુઓ ત્રીજો દાખલો શું કહે છે. રકમ 205.5 ભાગ્યા 15. હવે અહીંયા જુઓ એક બાજુ પોઈન્ટ છે, દશાંશ ચિહ્ન છે, આ બાજુ દશાંશ ચિહ્ન નથી. તો આપણે કઈ રીતે કરશું? ચલો સૌથી પહેલાં આપણે આ પોઈન્ટને કાઢી દઈએ. તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. એટલે આપણે પોઈન્ટને કાઢવા માટે છેદમાં શું મૂકવું પડશે? 10. એટલે કે 2055. પોઈન્ટ કાઢી દીધો એટલે સંખ્યા ભેગી થઈ ગઈ. છેદમાં 10 હવે ભાગ્યા 15. હવે આપણે કઈ રીતે કરવાનું? ઉપર જેમ કર્યું એમ જ આનો વ્યસ્ત કરવાનો અને અહીંયા ગુણાકારની નિશાની કરવાની. તો 2055 છેદમાં 10 ગુણ્યા આ 15 અંશમાં છે તો ક્યાં જતા રહેશે? છેદમાં. અને ઉપર શું મૂકવાનું? 1. એટલે કે 15નો વ્યસ્ત શું થાય? 1 ના છેદમાં 15. બરાબર. કોઈ પણ સંખ્યા હોય આપણે એનો વ્યસ્ત કરવો હોય તો ક્યાં મૂકવાની? એને છેદમાં. એટલે 15નો વ્યસ્ત થશે 1 ના છેદમાં 15. ચલો હવે આપણે જે રીતે તમને ઉપર કરાવ્યું એ રીતે 2055 ભાગ્યા 15 કરીએ આપણે તો સીધો જ ભાગાકાર થઈ જાય છે. એટલે આપણે સીધો ભાગાકાર જ કરી દઈએ. 15 એકા 15 સાઈડમાં ભાગાકાર કરીને બતાવું તમને. જુઓ 2055 ભાગ્યા 15 તો જુઓ 15 એકા 15 20માંથી 15 જાય તો 5, ઉપરથી ઉતાર્યા 5, કઈ સંખ્યા બને છે? 55. ચલો 15ના ઘડિયામાં 55નું કઈ કેટલા વડે ભાગ ચાલશે? 15 તેરી 45. કેટલા વધે છે? 55માંથી 45 જાય તો 10, ઉપરથી બીજા હજી 5 બાકી છે એ ઉતાર્યા. ચલો 15ના ઘડિયામાં 105 ક્યાં આવશે? 15 7 105. બરાબર. તો ભાગફળ કેટલું આવ્યું છે? 137. તો અહીંયા મૂકું છું હું. જુઓ 15 ભાગ્યા 2055 કર્યા આપણે તો કેટલા આવ્યા અહીંયા? 137. અને છેદમાં હજુ કેટલા બાકી છે? 10. એટલે 137ના છેદમાં 10. પણ આપણે જેવો પોઈન્ટવાળો તમને રકમ આપી છે તો આપણે પણ અહીંયા પોઈન્ટ કાપી દઈએ. તો છેદમાં કેટલા છે? 10. એટલે આપણે ડાબી બાજુ એક અંક ખસીને પોઈન્ટ મૂકી દેવાનો તો શું જવાબ આવશે? 13.7. જવાબ કેટલો આવશે તમારો? 13.7. પડી ખબર? સાવ સહેલું છે. જુઓ અહીંયા સુધી તમને આવડે જ છે. 15નો વ્યસ્ત કરવાનો, એની સાથે ગુણાકાર કરવાનો. તો 15નો વ્યસ્ત એટલે 1 ના છેદમાં 15. ત્યાર પછી આપણે 2055 ભાગ્યા 15 કરી દેવાનું એટલે તમારો જવાબ આવશે 137. હવે આપણે છેદમાં કેટલા વધે છે? 10. એટલે 137 એના છેદમાં 10. જવાબ કઈ રીતે મૂકવાનો? દશાંશ ચિહ્નમાં મૂકવાનો છે એટલે આપણે 1 જ 0 છે તો ડાબી બાજુ 1 અંક ખસવાનું એટલે જવાબ આવશે 13.7. પડે ખબર? હં. હવે આપણે એના પછી એક દાખલો કરીએ. 20.55 ભાગ્યા 15. ચલો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે એટલે પોઈન્ટને કાઢવા માટે આપણે છેદમાં 100 મૂકી દઈએ ભાગ્યા 15. ચલો હવે આપણે શું કરશું? 2055ના છેદમાં 100 ત્યાંના ત્યાં જ રાખો. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 15નો વ્યસ્ત એટલે 1 ના છેદમાં 15. હવે હમણાં જ તમે કર્યું કે 2055 ભાગ્યા 15 તમે કરો એટલે આવે છે 137. તો 137 ગુણ્યા 1 એટલે કે 137 એકા 137. છેદમાં શું છે? હવે ખાલી 100 વધે છે. બરાબર. આ 15નું કામ પૂરું એ તો છેદ ઉડી ગયા, ભાગાકાર કરી દીધો. હવે તમારે શું કરવાનું? 137 ભાગ્યા 100 છે, છેદમાં કેટલા છે? 2 મીંડા છે. પોઈન્ટ ક્યાંય ન હોય એટલે ક્યાં હોય? અહીંયા હોય. તો આપણે 2 અંક ડાબી બાજુ ખસવાનું, 1 અને 2. જવાબ કેટલો આવશે? 1.37. આવડે? હા, આવડી જશે. હવે આગળ કરીએ હજી દાખલા. ચલો 27 ભાગ્યા 0.003. હવે 27માં તો ક્યાંય પોઈન્ટ છે નહીં એટલે એમને એમ રાખો ભાગ્યા. અહીંયા પોઈન્ટ પછી 1, 2 અને 3 અંકો છે એટલે આપણે પોઈન્ટને કાઢવા માટે 0 0 0 આગળ છે એ લખવાના નથી.
એટલે ત્રણના છેદમાં પોઈન્ટ પછી જુઓ કેટલા અંક છે, ત્રણ અંક, એટલે છેદમાં 1000, બરાબર. આગળ શૂન્ય આપણે લખવાની જરૂર નથી, કારણ કે એ વાંચી પણ નથી શકાતા, એટલે આગળ શૂન્ય લખવાનો કોઈ અર્થ જ નથી. એટલે 3 ના છેદમાં 1000, 1000 શું કામ મૂક્યા, કારણ કે પોઈન્ટ પછી 3 અંકો છે, એટલે પોઈન્ટને કાઢવા માટે આપણે 1000 મૂકવા પડે. હવે આપણે જેમ કરીએ છીએ એમ જ 27 ત્યાંના ત્યાં, અહીંયા ગુણાકાર અને આનો વ્યસ્ત, વ્યસ્ત એટલે છેદ છે એ અંશમાં જશે, એટલે 1000 છે એ અંશમાં ગયા અને 3 છે એ છેદમાં આવ્યા. હવે 3 એકા 3 અને 3 9 27 છેદ ઉડાડી દીધા, તમારી પાસે શું બાકી રહ્યું, 9 × 1000, એટલે જવાબ આવશે 9000. સાવ સહેલો દાખલો, હવે તમને સમજાઈ ગયા હશે. ચલો હવે ફરી પાછું 0.5 ભાગ્યા 0.25. સૌથી પહેલાં તો હું હવે જુઓ એક વસ્તુ અહીંયા જોઈએ આપણે, 0.5નું પહેલાં 5 ના છેદમાં 10 ભાગ્યા 25 ના છેદમાં 100. હવે તમને સમજાવવાની જરૂર નથી, અહીંયા પોઈન્ટ પછી 2 અંકો છે એટલે 100 મૂક્યા, પોઈન્ટ પછી 1 જ અંક છે એટલે 10 મૂક્યા. ચલો હવે આપણે શું કરશું, 5 ના છેદમાં 10નું કંઈ જ નહીં કરવાનું, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરવાની, આનો વ્યસ્ત કરી દેવાનો, એટલે કે 100 ના છેદમાં 25. ચલો હવે આપણે છેદ ઉડાડીએ, આ અંશનું 1 0 અને આ છેદનું 1 0 કેન્સલ થશે. ચલો 5 એકા 5 અને પાયો પાયો 25, 5 એકા 5 અને 5 2 10, આ રીતે છેદ ઉડાડ્યા. આમ ન આવડે તો જુઓ એકવાર સમજાવી દઉં, જેમ કે 10 છે, 10 એટલે 5 2 10, અને અહીંયા કેટલા છે, જેમ કે 5 હોય તો 5, તો 5 અને 5 કેન્સલ થયા એટલે મેં મૂક્યા 2, બરાબર આ રીતે. અથવા હજી એક રીત છે, જુઓ 5 ના છેદમાં 10 એને ગુણ્યા 100 ના છેદમાં 25, આ રીતે આપણે કર્યું હતું, બરાબર. તમે સીધું આ રીતે ઉડાડો, 25 એકા 25 અને 25 ચોકુ 100, ત્યાર પછી 5 એકા 5 અને 5 2 10, 2 એકા 2 અને 2 2 4, આ રીતે પણ તમે છેદ ઉડાડી શકો છો. જે તમને સરળ લાગે, જેમ તમને આવડે એ રીતે તમારે છેદ ઉડાડવાના. ચલો હવે શું વધે છે, આ રીતે જુઓ તો અહીંયા શું વધ્યું અંશમાં, 1 × 2 એટલે કે 2 અને છેદમાં કંઈ જ નથી, એટલે જવાબ શું આવશે, અહીંયા પણ 2, અને આ રીત કરશો તો પણ જવાબ તો એ જ આવશે 2, ફક્ત છેદ જુદી રીતે ઉડાડ્યા છે, બાકી વસ્તુ તો એક જ છે. અહીંયા પણ જવાબ કેટલો આવ્યો, 2, આપણા દાખલાનો જવાબ 2, બરાબર. ત્યાર પછી આપણે એક દાખલો કરીએ, 36 ભાગ્યા 0.2, એટલે કે 36 ભાગ્યા, પહેલાં તો દશાંશ ચિહ્ન કાઢી દઉં એટલે 2 ના છેદમાં 10. હવે આપણે શું કરશું, 36 × આનો વ્યસ્ત કરી દઈએ એટલે કે 10 ના છેદમાં 2. તો ચલો 2 એકા 2 અને 18 2 36, હવે શું વધે છે, 18 × 10 એટલે કે 180. હવે આ રીતે તમને ન ફાવે તો જુઓ આ રીત બીજી છે, જેમ કે અહીંયા 36 × 10 ના છેદમાં 2 છે, છેદ મેં કઈ રીતે ઉડાડ્યા, તો જુઓ અહીંયા 2 એકા 2 લખ્યું અને 36 એટલે 18 2 36 લખ્યું, હવે એમાં 2 અને 2 અંશ અને છેદમાં કેન્સલ કર્યા તો રહી ગયા 18, આ રીતે મેં ઉડાડ્યા, બરાબર. આ રીતે તમને સીધું ન ફાવે તો તમે આ રીતે અવયવ પાડીને ઉડાડો, જેમ કે 18 2 36 છેદમાં 2 છે, 2 અને 2 કેન્સલ થયા, શું રહેશે 18. હવે તમારી પાસે અંશમાં 18 × 10 એટલે કે 180 અને છેદમાં 1 છે એટલે 1 લખવાની જરૂર નથી, તો તમારો જવાબ શું આવશે, 180. દાખલા કરશો એમ આપોઆપ તમને છેદ ઉડાડતા આવડી જશે, એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અવયવ પાડશો એટલે સીધો અંશ અને છેદમાં જે અવયવ સમાન હશે એ ઉડાડ દેવાનો, જેમ કે અહીંયા મેં 36ના અવયવ પાડ્યા, 18 2 36, અહીંયા 2 એકા 2, તો 2 અને 2 સમાન હતા, ઉડાડી દીધા. એ જ રીતે અહીંયા સીધું કર્યું કે 2 એકા 2 અને 18 2 36, જે તમને ફાવે સૌથી પહેલાં અવયવ પાડીને પ્રયત્ન કરશો એટલે તમને આ રીત આવડી જ જશે. બંને રીત એક જ છે, પણ આ સીધી રીતે આપણે પ્રેક્ટિસ આની કરશો એટલે આવડી જશે, બરાબર. હવે મેં થોડા દાખલા તમને લેસનમાં આપ્યા છે, જુઓ HWની અંદર પહેલો દાખલો છે 0.4 ભાગ્યા 2, બીજો છે 14.49 ભાગ્યા 7, ત્રીજો છે 0.80 ભાગ્યા 5, ચોથો છે 272.23 ભાગ્યા 10, પાંચમો છે 26.3 ભાગ્યા 1000, છઠ્ઠો છે 0.5 ભાગ્યા 1000 અને સાતમો છે 76.5 ભાગ્યા 0.15, બરાબર. આ 7 દાખલા મેં તમને આપ્યા છે HWમાં. પાર્ટ 4ની અંદર આપણે અપૂર્ણાંકોના ભાગાકાર જોઈશું ત્યારે આ દાખલાના જવાબ હું તમને કહીશ, બરાબર. તમને આવડ્યા છે કે નહીં તમે ટ્રાય કરજો, બરાબર, અને એના જવાબ પણ આપણે ત્યાં કરશું. જો પસંદ આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરો
चैनल ने लाइक करो। आवजो।